नगर प्राथमिक शिक्षण समिति की तमाम बैठकों पर भाजपा विजय थयो छे। शुक्रवार योजायेली नगर प्राथमिक शिक्षण समिति की चूंटणी में तमाम बैठकों पर भारतीय जनता पार्टी भव्य विजय थयो छे। इतिहास में प्रथम वक्त हवे नगर प्राथमिक शिक्षण समिति की तमाम बैठकों भाजपा फाड़े जता पक्ष में जश्नों माहौल जोवा मळ्यो हतो। वडोदरा महानगरपालिका की चूंटणी में भारतीय जनता पार्टी भव्य विजय थया बाद विविध समितियों की रचना करवामां आवी हती। जो के शिक्षण समिति कोकड़ू गुंचवाता चूंटणी योजवामां आवी हती। आ चूंटणी में अगाउ भारतीय जनता पार्टी चार उम्मीदवारों बिनहरीफ जाहिर थया बाद बाकी आठ बैठकों माटे नौ उम्मीदवारों वच्चे चूंटणी जंग योजायो हतो, जेमां कॉर्पोरेटरों मतदान कर्या बाद मतगणतरी हाथ धरवामां आवी हती, जेमां भारतीय जनता पार्टी तमाम आठ उम्मीदवारों विजय थयो हतो। જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સાંઈ ઢેકાણીનો પરાજય થયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન ગણતરી સમયે બે મત કેન્સલ થવા છતાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો। મતગણતરી સમયે બેલેટ પેપર શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચાના હાથમાં રહેતા વિવાદ છંછેડાયો હતો। ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો વિજય થતાં મેયર કેવુરભાઈ રોકડિયાએ તમામ ઉમેદવારોનું મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। ઘણા વર્ષો પછી વડોદરા મહાનગરપાલિકા ખાતે કોર્પોરેશનનું સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ઇલેક્શન થયું અને આ ઇલેક્શનની અંદર ચાર બેઠકો પહેલાં જ બિનહરીફ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી હતી અને આજે જે આઠ બેઠકો પર ઇલેક્શન થયું ત્યારે આઠે આઠ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી છે। પ્રજાએ કોંગ્રેસનો એકડો પણ શિક્ષણ સમિતિમાંથી પણ ભૂસી નાખ્યો છે એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રજાને ભારતીય જનતા પાર્ટી પર અભૂતપૂર્વ વિશ્વાસ આજે પણ છે। પ્રજા ભારતીય જનતા પાર્ટી જોડે છે, ભારતીય જનતા પાર્ટીના વિકાસ પર ભારતીય જનતા પાર્ટી જે કહે છે એની પર પણ પ્રજાને અને લોકોને આજે પણ સંપૂર્ણ વિશ્વાસ છે। કોંગ્રેસ જે રીતે જે પદ્ધતિથી કામ કરે છે એનાથી પ્રજા આજે પણ નારાજ છે, આનાથી આ વાતની પ્રતીતિ થાય છે। આઠે આઠ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર નક્કી કર્યા હતા એ તમામે તમામ એજ્યુકેટેડ ઉમેદવારો કહી શકાય, એમને પણ પાર્ટીના સંગઠનની સાથે સમાજ ક્ષેત્રનો પણ ખૂબ બરો અનુભવ છે। ક્યાંક કોઈ સીએ છે, ક્યાંક કોઈ વકીલ છે, ક્યાંક કોઈ ડૉક્ટર છે, ક્યાંક કોઈ પોતે શિક્ષક રહેલા છે। આ તમામ ઉમેદવારોની આજે ભવ્ય વિજય થયો છે, એમના અનુભવનો લાભ આજે જ્યારે શિક્ષણ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થયા છે એમને અભિનંદન આપું છું। એની સાથે આના અનુભવનો લાભ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને, વાલીઓને અને શિક્ષણ સમિતિ થયા છે, મને પૂર્ણ વિશ્વાસ છે આ સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ। આમ હવે વડોદરા મહાનગરપાલિકા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પણ વિપક્ષે સ્થાન ગુમાવ્યું છે। પ્રથમ તો પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબ, સાથે સાથે વડોદરા શહેરના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, સાથે વડોદરા શહેરના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વડોદરા શહેરના મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા, આકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શ્રીમતી સીમાબેન મોહિલે, સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય સુનિલભાઈ સોલંકી સાહેબ, સાથે જસવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે વડોદરાની એક સેવા વસ્તીમાંથી આવતા કાર્યકર્તાની નિમણૂક વડોદરાની પ્રતિષ્ઠિત નગર શિક્ષણ સમિતિમાં સ્થાન આપ્યું તે બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એક વાત મૂકું છું આપના માધ્યમથી કે આપણા દેશનું અને સમાજનું ભવિષ્ય શાળાઓમાં હોય છે, એ ભવિષ્યરૂપી વિદ્યાર્થીઓ બાળકો આધુનિક યુગમાં પોતાનું ઘડતર કરી શકે, આધુનિક યુગમાં સ્પર્ધાત્મક યુગમાં પોતે આગળ વધી શકે એવા ભણતર એમને મળે, એના માટે એવી સુવિધાઓ મળે એમને, એ માટે અમે કટિબદ્ધ છીએ, એમના માટે કામ કરીશું અને એ આવનાર દિવસોમાં એ જ વિદ્યાર્થીઓ ભારત દેશનું અને આપણા સમાજનું વિકાસ થાય એની અંદર પાયારૂપી કામ કરે એવી આશા રાખીશું। આજે તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે। આજે મને ગર્વ અને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તા તરીકે મારી પર વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસને આગળ ધપાવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો જે મૂળભૂત ઉદ્દેશ છે કે વિનામૂલ્યે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા બાળકોને એક
उच्च गुणवत्तायुक्त शिक्षण मळे ते दिशामां आगामी दिवसोमां अमे नवी नेशनल एज्युकेशन पॉलिसी 2020 अंतर्गत खूब सारी रीते सक्षमताथी कार्य करीशुं, सौ साथे मळीने कार्य करीशुं। अस्तु वंदे मातरम। आजे 8 ઉમેદવારનું અમારે ત્યાં આગળ ઇલેક્શન થયું, એની પહેલાં 4 ઉમેદવાર અમે બિનહરીફ વિજેતા થયા હતા। આજે ભારતીય જનતા પાર્ટી પક્ષમાં પહેલી વખત એવો ઇતિહાસમાં છે કે ભારતીય જનતા પાર્ટી એકલાનું જ આ બોર્ડ બનશે। આજે કોંગ્રેસ વિહોણી થઈ ગઈ છે, કોંગ્રેસમાં ક્યાંય કોઈની કોઈ અત્યારે કોઈ પણ એવો એક સભ્ય નથી કે જે ભારતીય જનતા પાર્ટી પક્ષમાં જે 12 સભ્યો આવ્યા પણ કોંગ્રેસનો એક બી સભ્ય આવી નથી શક્યો। હવે એને જાકારો પબ્લિકે જાતે આપી દીધો છે કે ભાઈ આ જાકારો છે। હવે અમારી જ્યારે અત્યારે 12 જણની જે અત્યારે અમારો વિજય થયો છે, અમે 12 જણ સાથે રહીને દરેક નાના નાના બાળકો છે, આપણા 2 બાળકો છે પણ એ જ રીતે બીજા 40,000 સમથિંગ બાળકો છે, બધા બાળકોનો અમે ખૂબ સારી રીતે એમનું વિકાસ કરશું, એમનું ભણતર છે, એમનું સ્વાસ્થ્ય છે, બધામાં જ અમે સાથે 12 જણની ટીમ મળીને ખૂબ સારી રીતે વિકાસ કરીશું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।